નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર ધોરણ છની અંદર ગુજરાતી વિષયમાં પુનરાવર્તન ત્રીજું છે જેમાં સ્વાદ્યપોથીને લગતા જે કંઈ પ્રશ્ન જવાબ આવે છે દરેક પ્રશ્ન જવાબની આપણે ચર્ચા કરવાના છીએ તો વિડિયો અંત સુધી જોજો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો જરૂરથી શેર કરજો આવા અલગ અલગ વિડીયો દ્વારા તમને માહિતી મળતી રહે અલગ અલગ પ્રશ્ન જવાબમાં મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે પણ તમને ઉપયોગી થાય એવા પ્રયત્ન કરીએ છીએ માટે વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમે પણ વિડીયો તમારા મિત્રોને મોકલજો શેર કરજો જોતા જાય પ્રશ્ન જવાબ પ્રશ્ન પહેલો છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેના ક્રમ અક્ષર છે પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખવાનો છે તો પહેલું છે એક જાદુઈ પત્રની વાર્તા પાઠના લેખક કોણ છે તો એના જવાબમાં આવશે ડૉક્ટર રતિલાલ બોરીસાગર ડી ઓપ્શનમાં આવશે બીજું છે કોની સ્થિતિ કુરુક્ષેત્રમાં મુંજાઈ ગયેલા અર્જુન જેવી થઈ એમાં લેખકની સ્થિતિ એવી થઈ હતી તો જવાબમાં આવશે સી ઓપ્શન ત્રીજું છે રાવણના ભાઈનું નામ શું હતું તો રાવણના ભાઈનું નામ કુંભકર્ણ હતું તો જવાબમાં ડી ઓપ્શન આવશે ચોથું છે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનો દ્વાર કોને ગણવામાં આવે છે તો દ્વારકાને ગણવામાં આવે છે તો જવાબમાં બી ઓપ્શન આવશે પાંચમું છે ઝૂલેલાલના ગીત કોણ ગાય છે ઝૂલેલાલના ગીત છે સિંધિયો ગાય છે તો જવાબમાં બી ઓપ્શન આવશે પ્રશ્ન બીજો છે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે જેમ કે પહેલું છે વાંસળીએ શું લટકે છે તો એનો જવાબમાં આવશે વાંસળીએ ચાર ફૂમતા લટકે છે બીજું છે નિરંજન લેખકને ક્યાં લઈ ગયો તો એનો જવાબ આવશે થિયેટરમાં નિરંજન લેખકને થિયેટરના મેનેજરની કેબિનમાં લઈ ગયો ત્રીજો પ્રશ્ન છે રાવણ સાથી જંખવાણો પડી ગયો એના જવાબમાં આવશે રાવણે એના વીસ હાથથી ધનુષ્ય ઉંચકાવાનો પ્રયત્ન કર્યો પણ ધનુષ્ય સહેજ પણ હલ્યું નહીં તેથી તે ઝાંખવાણા પડી ગયો ચોથો પ્રશ્ન છે છેલ્લે કયા સ્થળનો પ્રવાસ યોજાઈ ગયો હતો તેનો જવાબ આવશે છેલ્લે આબુ અંબાજીનો પ્રવાસ તે યોજાઈ ગયો હતો પ્રશ્ન ત્રીજો છે નીચેના પ્રશ્નના ઉત્તર ત્રણ ચાર વાક્યમાં લખવાના છે જેમાં પહેલું છે વાંસળી ઉતરાવવી એમ કવિ શા માટે કહે છે બનાવી એમ શા માટે નહીં અને જવાબમાં આવશે ઉતરાવવું એટલે છોલીને કાપીને ઘાટ આપવો વાંસમાંથી વાંસળી બનાવવા માટે છોલીને કાપીને તેની રચના કરવામાં આવે છે તેથી વાસળી ઉતરાવી એમ કહેવાય બનાવી એમ નહીં બીજો પ્રશ્ન છે નિરંજને વેદ સાહેબનો સો પરિચય આપ્યો અને જવાબમાં આવશે પત્રનું લખાણ ન ઉકેલતા થિયેટરના મેનેજર મુંજાયા નિરંજનને પરિસ્થિતિનો લાભ લઈ વેદ સાહેબનો પરિચય આપતા કહ્યું વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે એ મારા કાકા થાય એમણે કહ્યું કે મેનેજર સાહેબનો પત્ર આપશો એટલે એ બંને મિત્રોએ મોટે ફિલ્મ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપજો ત્રીજો પ્રશ્ન છે રાવણે પોતાના ક્યાં કયા પરાક્રમોનું અભિમાન હતું તેના જવાબ છે રાવણે કૈલાસ પર્વતને હલાવી નાખ્યો હતો દેવોને કેદ કર્યા હતા મેરુ અને મંદ્રાજળ પર્વતને દડાની જેમ ઉછાળી શકતો હતો સમગ્ર બ્રહ્માંડને તે ગોળ ગોળ ફેરવી શકતો હતો રાવણને પોતાના આ પરાક્રમોનું અભિમાન હતું ચોથો પ્રશ્ન છે સોમનાથના પ્રભાસ પ્રભાસ ક્ષેત્રની કઈ વિશેષતાઓ છે એમના જવાબ આવશે સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે આ વિસ્તારમાં મનુષ્યની અતિ પ્રાચીન ખોપરી મળી છે પ્રશ્ન નંબર ચાર છે નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખવાની છે જેમાં આપને આપેલો છે ભાવ વાંસળીએ જુદી જુદી ભાતના ચાર ફૂમતા લટકી રહ્યા છે શ્રીકૃષ્ણે આંગળીઓએ વીંટી પહેરી છે અને એ વીંટીમાં હીરા જડેલા છે તો એમનો પંક્તિ લખી શકીએ કે વાંસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હિરલા રો આલા લીલા પાંચો પ્રશ્ન છે વિભાગમાં આપેલ કૃતિના કરતાનું નામ બ વિભાગમાં જ શોધીને તેના ક્રમ અક્ષરે ખાનામાં લખવાનો છે વિભાગો પ્રમાણે બ જોતા જઈએ તો પહેલું છે વિભાગોમાં એક પત્રની વાર્તા એના જવાબમાં આવશે રતિલાલ બોરીસાગર તો જવાબમાં ચોથો આવશે બી છે રાવણનું મિથ્યા વિમાન તેના જવાબમાં ગીરધર આવશે તો જવાબમાં ત્રીજો આવશે ત્રી છે સાગરકાંઠાનો પ્રવાસ તો એના જવાબમાં રઘુવીર ચૌધરી આવશે તો એમાં પાંચમો આવશે પ્રશ્ન છઠો છે નીચેના શબ્દોના સમાનાથી શબ્દ લખવાના છે તો લાડકોનું થશે વહાલો પાદરનું થશે ગોંદરું ઠાવકાઈનું નું થશે ગંભીરતા સનાતનનું થશે સત્ય પ્રશ્ન સાતમાં છે નીચેના શબ્દોના વિરુદ્ધથી શબ્દ લખો ઉત્તરાદાનું થશે દખણાદા સ્મિતનું થશે રુદન અને પ્રવૃત્તનું થશે નિવૃત્ત પ્રશ્ન આઠમાં માં છે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખવાની છે હરીફાઈ થશે એમાં રી દીર્ઘ આવશે હરીફાઈમાં પરિસ્થિતિમાં બધા રસવાય આવશે પરિસ્થિતિ સ્વાભાવિકમાં વી રસવાય અને વા આવશે સ્વાભાવિક રુધિરમાં રૂ આવી રીતના ર કરીને રૂ આવશે રુધિર ઇન્દ્રજીતમાં ઈ ઉપર અનુસ્વાર અને દ્ર આવી રીતના કરવાનો અને જી આવી રીતે કરવાનો રસવાય ઇન્દ્રજીત પ્રતિનિધિમાં બધા રસવાય આવશે પ્રતિનિધિ પ્રશ્ન નવમો છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે બરાબર રૂઢિપ્રયોગ જોઈએ આપણે એમાં પહેલું છે શ્વાસ ચડવો એટલે કે થાકી જવું એમનું વાક્ય લખી શકીએ કે પર્વત ચઢતી વખતે ઘણાને શ્વાસ ચઢી જાય છે બીજું છે નવો અવતાર પામવો તો એના જવાબ આવશે નવું જીવન પ્રાપ્ત કરવું તેનું વાક્ય લખી શકીએ હોસ્પિટલમાં સમય સારવાર સમયસર સારવાર મળવાથી તેને નવો અવતાર પામ્યો ત્રીજું છે મોતિયા મરી જવા એટલે કે હોશ ગુમાવવો અથવા તો હિંમત હારી જવી તેનું વાક્ય લખી શકે કે જંગલમાંથી દૂરથી સિંહને આવતો જોઈને પ્રવાસીઓના મોતિયા મરી ગયા દસમો પ્રશ્ન છે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનો છે તો આ પેલા જે શબ્દ છે એને શબ્દકોષના ક્રમમાં ગોઠવીએ તો પહેલાં ઊર આવશે પછી પ્રવાસી પછી મુગ્ધ પછી સ્થળ અને છેલ્લે સૂર્યાસ્ત તો વિદ્યાર્થી મિત્રો આ તો પુનરાવર્તન ત્રીજાને લગતા જે કાંઈ નાના મોટા પ્રશ્ન જવાબ છે એની યાદી વિડીયો ગમ્યો તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો જરૂરથી શેર કરજો જેથી કરીને આવા અલગ અલગ વિડીયોઝ જે ચેનલ પર મૂકાય છે એમની પણ તમને નોટિફિકેશન દ્વારા જાણ થતી રહી ફરી પાછા નવા વિડિયો સાથે મળીશું ત્યાં સુધી તમારી કાળજી રાખજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર